નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઈસીબી ન્યૂઝ અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ પાસે આવેલા મહાદેવયા પરામાં જે દૂધ મંડળી આવેલી છે ત્યાં વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આપને જણાવી દઈએ કે જે અત્યારે હાલની પરિસ્થિતિ છે તેને જોતા વૃક્ષોની ખૂબ જ જરૂરિયાત હોય તેવું સ્પષ્ટ થઈ રહ્યું છે વરસાદ જે રીતે ખેંચાઈ રહ્યો છે અને સાથે સાથે નદી નાળા સુકાઈ રહ્યા છે પ્રકૃતિને નુકસાન પહોંચી રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને લોકોમાં પણ વૃક્ષો પ્રત્યે જાગરૂકતા આવે અને લોકો પણ વૃક્ષોનું જતન કરે તે માટે આ એક ખાસ કાર્યક્રમનું આયોજન દૂધ ડેરી ખાતે કરવામાં આવ્યું હતું અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ નજીક આવેલા મહાદેવિયા ગામની દૂધ મંડળીમાં પાલનપુર બનાસ ડેરી દ્વારા જામફળના એકસો વીસ સીતાફળના એંસી તેમજ લીમડાના મળી કુલ ત્રણસો છોડ ફાળવવામાં આવેલા આ છોડનું મહાદેવિયા દૂધ ડેરીના મંત્રી માળી મક્કનાજી મુટાજી દ્વારા બાવીસ જુલાઈના રોજ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમજ દરેક ડેરીમાં દૂધ ભરાવનાર વ્યક્તિગત લોકોને આ છોડનું વિતરણ કરવામાં આવ્યું જોવા જઈએ તો દિવસે ને દિવસે વૃક્ષોનો ઘટાડો થઈ રહ્યો છે લોકો આડેધડ વૃક્ષો કાપી વનરાજીનો વિનાશ કરી રહ્યા છે જેના કારણે દર વર્ષે ચોમાસું નબળું પડી રહ્યું છે તેમજ દિવસે ને દિવસે વરસાદ પણ ખેંચાતો જાય છે નદી નાળા સુકાઈ રહ્યા છે ખેતીના પાકમાં તેમજ પશુપાલનમાં દર વર્ષે નુકસાની થઈ રહી છે જેના અનુસંધાને વૃક્ષોનું આપણા જીવનમાં કેટલું મહત્ત્વ છે તે સમજાય છે જેથી લોકોમાં જાગૃતિ ફેલાય તથા તેને વૃક્ષોનું મહત્વ પણ સમજાવી શકાય તે માટે બનાસ ડેરીના અનુસંધાનમાં ગામની નાની મોટી દૂધ મંડળીઓમાં પાલનપુર બનાસ ડેરી દ્વારા દૂધ ભરાવતા ગ્રાહકોને અલગ અલગ જાતના વૃક્ષોના છોડના રોપાઓનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે આપ જોઈ ન્યૂઝ વધુ જાણકારી માટે સંપર્ક કરો નવ છ બે ચાર એક ચાર ત્રણ નવ પાંચ શૂન્ય